गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आप धोरण छ गुजराती मध्यमनी अंदर आई नोटबुकनी अंदर आपेल संख्या ने योग्य क्रम में गोठवी सरवाळो करो ए विषय आप अभ्यास करवाना छे। हवे योग्य क्रम में गोठवाना मतलब एवो छे कि तमने सरलता रहे एवी रीते दाखलानी गणतरी करवानी रहे छे। तो जुए बराबर पहली संख्या केटली छे 827 छे, तो 827 वत्ता 373 वत्ता 301 बराबर। हवे अब 827 ने 827 वत्ता 373 करिए तो जो 7 ने 3 10 नो 0 वडी बड़ी 1 7 8 9 ने 1 10 वडी बड़ी 1 8 ने 1 9 10 11 ने 12 बराबर। अरे 8 ने 4 12 કેટલા એવા તો કે ભાઈ 1200 વત્તા 301। હવે 1200 માં 301 ઉમેરી દઉં જો તો કે 1 0 3 ને 2 5 1501। તમે આ રીતના શું કરવાનું છે, આપણે સંખ્યાને કોઈ બેકગ્રાઉન્ડમાં લાવવાની, એટલે કે 1200 1300 1000 2000 એવી રીતના તમે ગણતરી કરશો તો તમને ગણતરી કરવાની કેવી પડશે, સહેલી પડશે, અને તમે ગણતરીની અંદર પણ એકદમ સરળતાથી તમે કામ કરી શકશો। જો અહીંયા 7 છે ને અહીંયા 3 છે, એટલે આનો મતલબ એવો દાખલામાં 2 ની અંદર કે 453 વત્તા 647 વત્તા 345 વત્તા 835। હવે તમે આ દાખલાને તમે ગણતરી કરજો, તમને આ બંનેની વસ્તુ સરળતા રહેશે, બંને બેકગ્રાઉન્ડમાં જવાબ મળશે, તમને એકદમ સરળતાથી તમે કામ કરી શકશો। જો અહીંયા 9 છે, 9 ને 1 10 થાય ને, તો જુઓ અહીંયા આપણે આવી લખી શકાય 489 વત્તા 311 વત્તા 364 વત્તા 336 કેમ 6 ને 4 10 થાય છે અહીંયા જુઓ, તો આ બંને સાથે લખો, આ બંને સાથે લખો, તમે ગુણાકાર સોરી સરવાળા કરવામાં તમને એકદમ સરળતા રહેશે। એ જ મુજબ દાખલા નંબર 4 પણ છે, અહીંયા ઘણો મોટો આપેલો છે પણ રકમ તમે નાની સરળતાથી તમે કરી શકો છો। રકમ જોવાની અહીંયા 1 છે, 9 ક્યાં છે તે શોધવાનું તમારે, જો 9 વાળું ના હોય તો જોવાનું 3 પછી 7 ક્યાં છે તો કે 7 અહીંયા છે, 9 વાળું પણ છે અહીંયા જુઓ તો 741 વત્તા 219 લખો પહેલાં, પછી અહીંયા 5 છે તો અહીંયા 5 વાળું છેલ્લે ક્યાં તે જુઓ તો અહીંયા 5 વાળું છે તો જુઓ બરાબર। અહીંયા 3 છે તો અહીંયા 3માં 7 ઉમેર 387 છે તે પણ મૂકી શકાય અહીંયા, એટલે તમે આવી રીતના દાખલાને સરળ કરવા માટે રકમને યોગ્ય ક્રમમાં ગોઠવવાની અને પછી લખવાની છે। દાખલા નંબર 30 છે ગુણાકાર માટે ક્રમનો નિયમ, તમને મેં આ પૂર્ણ સંખ્યા જે ગુણધર્મો ચાલવા છે તેમાં મેં નિયમ તમને સમજાવ્યા છે બરાબર। કોઈપણ ક્રમમાં કરવામાં આવે તો પણ જવાબ કેવો મેળવવામાં આવે, સરખો જ પ્રાપ્ત થાય છે। હવે જોઈએ આપણે દાખલા નંબર 31, આપેલ સંખ્યાઓને યોગ્ય ક્રમમાં ગોઠવી ગુણાકાર કરો। તો અહીંયા શું આપેલું છે, 2 × 1625 × 50, તો અહીંયા 2 × 50 × 1625 50 × 100 તો 100 × 1625 જે એકદમ સરળ થઈ ગયું। હવે તમારે શું કરવાનું, કશું નથી કરવાનું, 1625 ને 100 વડે ગુણામાં પાછળ 2 મિનિટ ચલાવી દેવાનું, આ તમારા દાખલાનો જવાબ। હવે જુઓ 5 × 2 10 15 × 4 60 60 × 10 કેટલે જાય 0 અને 0 600, આ તમારો શું થઈ ગયો જવાબ બરાબર। હવે એવું સેમ દાખલા નંબર 3 તમારે હોમવર્કમાં કરી લેવાનું। ચલો પૂર્ણ સંખ્યા માટે ખાલી જગ્યાને ખાલી જગ્યાનો જૂથનો ગુણધર્મ જળવાય છે, સામાન જળવાય છે, આપણે પૂર્ણ સંખ્યાના ગુણધર્મોમાં જોઈ ગયા છે। હવે છે પૂર્ણ સંખ્યા માટે ગુણાકારનું સરવાળો વિભાજન થાય છે કેમ એ પણ આપણે જોયું છે। 34મું કિંમત શોધો, 1081265 × 883 ઓછા 81265 × 83। હવે આ જે રકમ છે તે કેવી છે, કેવી છે, સરખી છે, તો લખી શકીએ કે 81265 અહીંયા ગુણ્યા કાઉન્સમાં લખી દો 183 ઓછા 83 બરાબર, તો થશે બરાબર 81265 × 183 કરો કેટલા આવશે તો કે 100 બરાબર 81265। હવે 2 મિનિટ ચડાવી દો ઉપર, આ શું થઈ ગયું તમારો જવાબ ક્લિયર। તો એકદમ સહેલું છે, ધ્યાનથી જો અહીંયા પણ કોમન 14 છે, અહીંયા પણ કોમન 14 છે, અહીંયા 85 છે અને અહીંયા 65 છે, તો કોમન 14 ને આ શું છે સર, આ એવું છે કે ગુણાકારનું સરવાળા પર વિભાજન, આપણે વિભાજનના ગુણધર્મો જોઈ ગયા ને તે સેમ જ છે, એટલે કિંમત તમે આ રીતના દાખલા નંબર 2 છે તમારા હોમવર્કમાં કરવાનો છે બરાબર।
क्या बात है अँ के प्रमाण चौतरीस गुणिया पात्री वट्टा चौतरी गुणिया त्रो चार गुणिया पंदर त्रो चार शू कॉमन है तो गुणिया पात्री वट्टा पंदर बराबर त्रो ने चार गुणिया पात्री ने पंदर पाँच ने पाँच दस नू वी पड़ी एक तौर ने एक चार ने एक पाँच के थी गया पचास तो 304 गुणिया पचास करो तो जवाब तमने प्राप्त थी जैसे सेम आ दाखलाओ पण कई आ रीतनो छे जुओ कॉमन काढ़ी लो 18 बे ने साइड पर लई लो बराबर छे तो आ विभाजनना गुणधर्मनो उपयोग करीने तमे दाखलाने गणतरी करी शकशो सेम योग्य गुणधर्मनो उपयोग करीने गुणाकार शोधो तो 135 गुणिया 13 आपेला छे अहींया आपणे तो लखी शकीए सॉरी 531 गुणिया 10 + 3 आवुं थाय तो पहला आने 10 वडे गुणो तो शूँ थशे 531 नी पछाड़ी बिंदु लगाड़ी दो वट्टा 531 गुणिया त्रण करो के 531 गुणिया 3 3 × 3 = 9 5 × 15 के 1593 हवे आ बेनो सरवाळो करो तो जोईए आपणे वट्टा 1593 बेनो सरवाळो जोई लईए तो जुओ 3, 9 × 10 = 1 5 × 3 = 8 9 × 5 = 6 6900 3 જવાબ આવશે આપણી પાસે 6903 તમે એમ ગુણાકાર કરશો તો તમને જવાબ પ્રાપ્ત થશે અને આ રીતના તમને પ્રાપ્ત થશે બાકીના બીજો અને ત્રીજો જે છે એ તમારે અહીંયા પૂર્ણ કરવાનો છે એ રીતનો 36મો દાખલો જે છે યોગ્ય રીતે જુરકા જુરો એ પણ તમને મેં નિયમ સમજાવ્યા તે જ નિયમનું છે તો તમારે અહીંયા 36 સુધી અહીંયા પૂર્ણ કરવાનું બરાબર ત્યાર પછીના બાકીના દાખલાઓ છે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું અને આપણા ચેપ્ટર છે એ પણ આપણે પૂર્ણ કરવાનો પ્રયત્ન કરીશું ओके लास्ट में छेलू छे आपने जोई ने अहीं पूर्ण संख्या जे स्वरूप छे आपणे अहीं पछी आपणे नेक्स्ट विडियो ने बनावीने आपणे अहीं पूर्ण करीशुं त्यां सुधी जय हिंद जय भारत।